एवरीवन, जय श्री कृष्ण। श्री सांदीपनि विद्या संकुलनी आ वेब सीरीज में हूँ तमारु हार्दिक स्वागत करूँ छू। अमारा आ वीडियोस ने वधारे आगळ जोवा माटे तमे श्री सांदीपनि स्कूलनी यूट्यूब चैनल ने सब्सक्राइब करी बाजू में आपेला बेल आइकन ने प्रेस करजो। केम छो विद्यार्थी मित्रों, मजा माने? आज आपणे धोरण 7 में सामाजिक विज्ञान विषय में पाठ 3 मुगल साम्राज्य भणवा जई रह्या छीए। तो आप जोईए आ पाठ में कि मुगल साम्राज्य में केवी व्यवस्था थी अपना देश ने मुगल साम्राज्य में एट्ले कि मुगल साम्राज्य जे समय में हतु ते समय व्यवस्था सानुकूल थी कि केवी थी। तो जोईए आ पाठ 3 भाग में अत्यारे आप जो रही छे। पहलो भाग मुगल साम्राज्य भाग 1। ओके, तो मुगल साम्राज्य जोईए। तो स्टूडेंट्स, अँ एक प्रश्न है कि ते ताजमहल जो दिल्ली नो लाल किलो, ओके, फतेहपुर सिकरी नो बुलंद दरवाजो, आ बधा ज स्थापत्यो मुगल शासकोए बंधाव्या हता। स्टूडेंट्स, बनी शके के कदाच तमे आ साक्षात अहींया ताजमहल ना जोयो होय, लाल किलो ना जोयो होय कि बुलंद दरवाजो ना जोयो होय, पण हाँ फोटोस तो अचूक जोया हशे। तो स्टूडेंट्स, आ बधी मुगल साम्राज्यना समयनी देन छे। तो मुगल शासनની સ્થાપના પહેલા સલ્તનત યુગનું શાસન હતું, ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્યો પણ હતા જે આપણે આગળના પાઠમાં જોયા। મુગલ સલ્તનતની સ્થાપના ક્યારેથી જોઈએ આપણે? તો કે ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી। સ્ટુડન્ટ્સ, આ યાદ રાખજો, ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં કોણે કરી? તો કે બાબરે। તેનું મૂળ નામ ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર હતું। બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। 20 એપ્રિલ 1526 ત્યારે, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે, કોની વચ્ચે થયું હતું? તો કે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે। ક્યારે? તો કે 20 એપ્રિલે। શું થયું હતું? તો કે પાણીપતનું પ્રથમ યુદ્ધ। બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરીને ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો, કદાચ આ પહેલી જ ઘટના હશે સ્ટુડન્ટ્સ। તો આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને આ યુદ્ધમાં હરાવ્યો, ભારતમાં મુગલ સામ્રાજ્યની એણે સ્થાપના કરી। હવે જોઈએ નેક્સ્ટ મુગલ શાસકો। તો મુગલ શાસકોમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે। આ અલગ અલગ રાજાઓ છે જેને વારાફરતી ભારત દેશ પર શાસન કર્યું। તેમાં સૌથી પહેલાં આપણે જોઈએ બાબર, પછી હુમાયુ, એના પછી અકબર, પછી જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ। તો સૌથી પહેલાં જોઈએ બાબર। તો ઈસવીસન 1526માં, ઈસવીસન 1530 સુધી, તો 1526 થી 1530 સુધી બાબર ભારત દેશ પર શાસન કર્યું। તો બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો। તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર, પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો। તેણે તેની આત્મકથા ધુઝુકે બાબરી, બાબરનામા લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે। આ ખરેખર ખૂબ જ સરાહનીય વાત છે કે રાજા હોવા છતાં તે કુશાગ્ર બુદ્ધિશાળી હતો, શક્તિશાળી યોદ્ધા પણ હતો, તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો, પ્રકૃતિ પ્રેમી લેખક હતો અને તેણે તેની આત્મકથા લખી હતી જે દુઝુકે બાબરી નામથી પ્રસિદ્ધ છે। હવે જોઈએ હુમાયુ। તો હુમાયુની આપણે જોઈએ સમય મર્યાદા કયા સમયમાં હતો? તો કે ઈસવીસન 1530 થી ઈસવીસન 1540 અને ફરીને ઈસવીસન 1555 થી ઈસવીસન 1556। હુમાયુ 1530માં દિલ્હીની ગાદી પર બેઠો, ક્યારે? તો કે 1530માં। હુમાયુનો અર્થ નસીબદાર થાય છે, લકી। સ્ટુડન્ટ્સ, હુમાયુનો ગુજરાતી અર્થ જ આવો થાય છે કે લકી, પરંતુ તેને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। તેના નામથી બિલકુલ વિરુદ્ધ, અપોઝિટ હતું, તે હતો ખૂબ જ નસીબદાર, ભાગ્યશાળી, પણ તેણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા, ક્યારે? તો કે ઈસવીસન 1540માં। તો ગુજરાતના બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે એને યુદ્ધ થયા હતા ઈસવીસન 1540માં, અને કનોજના આ યુદ્ધમાં
શેર શાહે હુમાયુને હરાવી ભારતને બહાર રાખી કાઢ્યું. આ યુદ્ધમાં હુમાયુ હારી ગયો. બિહારના રાજા શેરશાહ જીતી ગયા અને તેને બહાર જવું પડ્યું. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો. મતલબ કે આપણે ગુજરાતીમાં કહેવત છે કે રાજામાંથી રંગ થયો, એટલે કે રાજા હતા અને ગરીબ બની ગયા. એવી પરિસ્થિતિ અહીંયા થઈ કે એક સમયનો એ બાદશાહ હતો પરંતુ બેરોજગાર બની ગયો અને ઈરાન ચાલ્યો ગયો. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચડી આવ્યો. ત્યારે તે જે સમયે બેરોજગાર થયો, એટલે કે જે સમયે તે હારી ગયો, એ સમયે તે ભારત છોડી અને ઈરાન ચાલે ગયો. પરંતુ થોડા જ વર્ષો બાદ ફરીને તે ભારત પર ચડી આવ્યો. ઈરાનના શહેનશાહની મદદથી ઈસવીસન 1545માં તેણે કાબુલ અને કંદહાર જીત્યા. ક્યાંની મદદથી? તો કે ઈરાનના શહેનશાહ, એટલે ઈરાનના જે બાદશાહ હતા, જે રાજા હતા, એની મદદ લઈ ઈસવીસન 1545માં એણે કાબુલ અને કંદહાર જેવા પ્રદેશો જીત્યા. ઈસવીસન 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી અને તે સમયે જ એને ભારત પર પોતાની ફરીથી સત્તા જમાવી. હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હી પાસે દીન પના નગર વસાવ્યું હતું. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું. આ એક ખૂબ જ માની ન શકાય એવી વાત છે કે સાંજના સમયે વાંચનાલયમાંથી, એટલે કે લાઇબ્રેરીમાંથી નીચે ઉતરતો હતો, એ સમયે પગથિયામાંથી પડી ગયો અને ત્યાંથી પડી જવાથી તેનું અવસાન થયું હતું, એટલે કે તેનું મૃત્યુ થયું હતું. હવે જોઈએ શેરશાહ અસુરી. ઈસવીસન 1540થી ઈસવીસન 1545 સુધી, આ ખૂબ જ મોટો સમયગાળો છે. તો શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાન હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. આપણે જોયું હતું કે બિહારનો શાસક શેરશાહ એ હુમાયુને હરાવ્યો હતો અને હુમાયુ ફરીથી ચડાઈ કરી ભારત પર પુનઃસ્થાપના કરી હતી. હવે પાછો શેરસિંહ ભારત હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. તે સુધારાઓ પસંદ કરતો, અવનવા સુધારાઓ લાવતો અને ન્યાયપ્રિય, એટલે કે તટસ્થ ન્યાય લઈ આવતા હતા. ડાકુ અને લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી હતી. નવી ટપાલ વ્યવસ્થા પણ ઊભી કરી હતી. તેણે વેપારીઓને અને યાત્રાળુઓને માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. સ્ટુડન્ટ્સ, એ સમયમાં રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું કોણે? તો કે શેરશાહે. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ હતો. શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા. હવે આ પણ એક માની ન શકાય તેવા સમાચાર છે કે ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા કરતા અચાનક એક અકસ્માત થયો અને તેમાં તે મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. પરિણામે ઈસવીસન 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવીને ફરીને પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. હવે જોઈએ અકબર. તો ઈસવીસન 1556થી લઈને ઈસવીસન 1605 સુધી અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. આપણે ધારાવાહિકમાં, આ સિરિયલમાં, મૂવીઝમાં જોઈએ છીએ અકબરને. તો અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં, એટલે કે ભારતની હિસ્ટ્રીમાં એક ખૂબ જ સરાહનીય સ્થાન ધરાવે છે. એમનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીમાં બાદશાહ બન્યો હતો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો. હવે 14 વર્ષની વયે તેણે બીજું પાણીપતનું યુદ્ધ લડ્યું અને આ યુદ્ધમાં તે જીત્યો અને ફરીને ભારત પર તેની સત્તા સ્થાપી. ખાલી 14 વર્ષની વયે, આ ખૂબ જ નાની વય હતી, આ વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીનો મોટો ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબરે કાબુલ, કાશ્મીર,
બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. સ્ટુડન્ટ્સ, આપણે મહારાણા પ્રતાપના ઇતિહાસમાં અથવા તો એની સિરિયલમાં આપણે યાદ કરીને જોઈએ કે એ સમયે મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે હલ્દી ઘાટીનું એક વિશાળ યુદ્ધ થયું હતું. ખૂબ જ જાણીતું છે યુદ્ધ, આપણે ઘણી વખત ધારાવાહિકમાં જોયું હશે. અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. તેણે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અને ત્યાં અનેક નવનવા ભવનો બનાવ્યા. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેને હિન્દુ પ્રત્યે ખૂબ જ ઉદાર નીતિ હતી. તેણે રાજપૂતો સાથે સંબંધો બાંધ્યા હતા. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. તેણે રાજપૂતોને પણ સેનાના ઉચ્ચ હોદ્દા ઉપર નિમણૂક કરી હતી. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. એ સમયે રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી એટલે બની શકે એટલી રીતે અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરને કોઈ ધર્મ પ્રત્યે ભેદભાવ ન હતો. તે બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. આ કેટલી ખૂબ જ સરસ વાત છે કે બધા ધર્મોમાંથી એણે જે જે સારી વાત હતી એ બધી જ લીધી અને એક અલગ જ સંપ્રદાય એટલે કે દીન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી. તેમણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસી ભાષામાં કરાવ્યો હતો, જેથી તે સમયના ત્યાંના લોકો પણ વાંચી શકે અને તેનો ઉપયોગ કરી શકે. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન, સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો અને બળજબરી પૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. ખરેખર આ મોટો સમાજમાં ફેરફાર કહેવાય અને એ પણ ખૂબ જ સારો પોઝિટિવ. અકબર સમાજ સુધારક હતો એમ કહીએ તો કોઈ ખોટી વાત નથી. ખરેખર એ સમાજ સુધારક હતો, કેમકે સમાજમાં જો આવી મહાન વાત, મહાન ઘટનાઓ બને તો ખરેખર એને સમાજ સુધારક જ કહી શકાય. એમણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂક્યો હતો. તે સમયમાં જે બાળ લગ્ન થતા હતા તેમણે તેને અટકાવ્યા હતા. સતી પ્રથાનો પણ વિરોધ કર્યો હતો. યાત્રાનો વેરો નાબૂદ કરી દીધો તેમણે અને બળજબરીપૂર્વક જે ધર્માંતરણ થતું એટલે કે બળજબરી ઉપર એક ધર્મમાંથી બીજા ધર્મમાં અપનાવવા માટે જેને ફરજ પાડવામાં આવતી એના પર તેણે પ્રતિબંધ મૂક્યો હતો. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. એમ કહી શકાય કે અકબરના સમયમાં મુઘલ સામ્રાજ્યમાં જે અકબર રાજા હતા એ સમયમાં ભારત આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. તેણે સમાજમાં એક અલગ ધર્મ પ્રત્યેની એક એવી સહિષ્ણુ ભાવના પ્રવર્તી હતી એ સમયમાં, જેનાથી લાગતું કે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ થઈ રહ્યો છે. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું ત્યારે મોટાભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. 1605માં જ્યારે તેનું અવસાન થયું ત્યારે મોટાભાગનું ભારત, સ્ટુડન્ટ્સ, તે સમયે મુઘલ સામ્રાજ્યની અંદર સમાવિષ્ટ હતું. હવે આપણે આના ઉપરથી લાગી આપણે જોઈ શકીએ કે ખરેખર મુઘલ સામ્રાજ્ય કેટલું વિશાળ હશે. અહીંયા સ્ટુડન્ટ્સ તમને પાઠ્યપુસ્તકમાં પણ અહીંયા આપી છે અને અહીંયા પણ મેં તમને આપ્યો છે ફોટો બુલંદ દરવાજાનો, જે મુઘલ સામ્રાજ્યની દેન છે જે બનાવેલો છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા હવે હું તમને આગળ હોમવર્કમાં વિકલ્પો આપું છું જે તમારે ઘરે જ કરવાના છે. સ્ટુડન્ટ્સ, આ વિકલ્પો તમારે બે વખત કરવાના છે, એક વખત ફિરબુકમાં અને એક વખત તમારે રફ બુકમાં. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે આ ભાગ એક અટકાવીએ છીએ. નવા ભાગ બેમાં આપણે આગળ સમજીશું. તો અહીંયા હોમવર્કમાં તમારે આ વર્ક કરવાનું છે જે મેં આપ્યું હોય અને ગ્રુપમાં પાછું રિટર્ન કરવાનું છે. આ વર્ક હું તમને બે વખત આપું છું, એકવાર ફેરબુકમાં અને એકવાર રફ બુકમાં. ઓકે સ્ટુડન્ટ્સ, તો ફરીને મળશું ભાગ બે સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. Thank you, students.